હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે કપાસ બજાર વિશે વાતચીત કરીશું, પણ મિત્રો એ પહેલા તમને કહી દઉં કે નવા નવા ઘણા ખેડૂત મિત્રો આ ચેનલ સાથે હવે જોડાઈ રહ્યા છે, બધાનું સ્વાગત છે. અને જે લોકો વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે, મહિનાઓથી આપણા વિડીયો જોવે છે, એમને અહીંથી વંદન કરું છું. વાત કરવી છે આપણે કપાસ બજાર વિશે. આવું ફટાફટ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી શરૂઆત કરીએ. યાર્ડની અંદર 2200-2500 મણની આવક આજે વેપારીઓના જે ધારણા છે એ પ્રમાણે મૂકવામાં આવી છે. ભાવની અંદર ટકેલું વલણ છે, આજે કોઈ ફેરફાર નથી થયો. ફોરજી ક્વોલિટી 1555-1585 રૂપિયા સુધી હતું. એ પ્લસ કેટેગરી 1420-1450, એ ગ્રેડ 1400-1420, બી પ્લસ ની અંદર 1380-1400 રૂપિયા, બી ગ્રેડના 1350-1380 અને ફર્ધર કપાસના 1300-1350 ના ભાવ રહ્યા છે. 1600 નો ભાવ લગભગ આ તેજી થઈ એમાં ક્યારેય નથી બોલાયો કોઈ પણ યાર્ડની અંદર. પણ હવે કદાચ બની શકે કે જો વિદેશી બજારનો ટેકો મળે અને આપણે ત્યાં આવકો ઘટી જાય તો કદાચ જોવાઈ શકે. આવકની મિત્રો વાત કરીએ, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર પાછલા અઠવાડિયામાં મોટે ભાગે 15,000-18,000 મણની વચ્ચે જ આવક થઈ હતી. આવકોમાં હાલ કોઈ વધારો થાય એવું નથી, કારણ કે ખેડૂતોની પકડ છે, વરસાદ છે, વાવેતરનો સમય ચાલી રહ્યો છે, એટલે કપાસની આવક ઓછી જ રહેશે. કદાચ વેચવાલી આવે તો એ 1600 નું મથાળું દેખાય, પછી થોડી ઘણી દેખાય, પણ માલ એ હવે ઓછા છે. માલ કેટલા છે એની એક વિસ્તૃત આપણે વાત કરીએ છીએ વિડીયોમાં આગળ. પણ એ પહેલા તમને જણાવી દઉં કે ગામડે બેઠા લગભગ 1480-1525 રૂપિયાના ભાવ આજે પણ બોલાય છે, એમાં કોઈ ફેરફાર નથી. બજાર લગભગ ટકેલી મક્કમ છે. વિદેશી બજારમાં ગયા અઠવાડિયાના ઘટાડા પછી આપણે એની અસર નથી થઈ. આપણે વાત કરીએ સમગ્ર દેશની હવે, તો સમગ્ર દેશની અંદર પાછલા સપ્તાહની અંદર આવક 2,00,000 ગાંસડીની થઈ. વપરાશ આપણો સાપ્તાહિક જે છે એ 7,00,000 ગાંસડીનો છે, એ બાકીનો માલ સ્ટોકમાંથી નીકળ્યો હોય. નિકાસની વાત કરીએ તો 50,000 ગાંસડી નિકાસમાં ગઈ છે અને આયાત 50,000 ગાંસડીની થઈ છે. એ રીતે જોઈએ તો કુલ આવક સમગ્ર સિઝનની 317,00,000 ગાંસડી થઈ ગઈ છે. વપરાશમાં 257,00,000 ગાંસડી આવી ચૂકી છે અને નિકાસમાં 26,00,000 ગાંસડી ગઈ છે. મિત્રો નિકાસનો આંકડો નોંધી લેજો, નિકાસ અત્યાર સુધીમાં 26,00,000 ગાંસડી જેટલી થઈ છે. એમાંથી સોદા થયેલા છે, શિપમેન્ટો હવે ધીરે ધીરે થતા રહેશે. આયાત 7.5 લાખ ગાંસડીની થઈ છે. ફરીથી વાત કરું છું, આયાત 7.5 લાખ ગાંસડી થઈ હોવાનો બ્રોકરનો અંદાજ છે. વાત કરીએ ચાલુ સિઝનની, ચાલુ સિઝનમાં 27,00,000 ગાંસડી પુરાંત તરીકે આવી હતી અને અત્યારે જે આ સિઝન છે એનું કુલ સ્ટોક 68.50 લાખ ગાંસડી છે. એમાંથી ધીરે ધીરે આવકો થયા કરશે અને પછી કેટલી પુરાંત બચે છે સિઝન પૂરી થાય ત્યારે ખ્યાલ આવશે. પણ કુલ વાત કરીએ વપરાશની તો આપણે ત્યાં 257,00,000 ગાંસડીનો વપરાશ છે, એમાંથી 26,00,000 ગાંસડી નિકાસ થઈ છે અને 283,00,000 ગાંસડી આપણે ત્યાં વપરાશમાં આવી ગઈ છે, માંગ છે અને 68.50 લાખ ગાંસડીનો સ્ટોક છે. આ સ્ટોક ક્યાં વેચાયેલો છે એની વાત કરીએ તો 32,00,000 ગાંસડી એટલે કે સૌથી વધારે સ્ટોક સ્પિનરો પાસે છે. સીસીઆઈ ધીરે ધીરે વેચી રહ્યું છે એટલે સ્ટોક ઘટીને 21,00,000 ગાંસડી સુધી આવી ગયો છે. મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેડરો, જીનરો અને MCX એક્સચેન્જની અંદર 15.5 લાખ ગાંસડીનો સ્ટોક હોવાની ધારણા અત્યારે રખાઈ રહી છે. હવે વાત કરીએ ગાંસડીની, ગાંસડીના ભાવ 58,000 સુધી આપણે ત્યાં પહોંચી ગયા, સારી બાબત છે. કદાચ આજે એવું બનશે કે 5,500 રૂપિયાની મુવમેન્ટમાં જે ગાંસડીના ભાવ છે અથડાશે, એની અંદર બહુ તેજી મંદી જોવા મળે એવું નથી. વાત કરીએ ચોમાસાની તો ચોમાસું લગભગ આખા દેશની અંદર પ્રસરી ગયું છે, વરસાદ બધે થઈ રહ્યો છે અને વાવેતર શરૂ થયા છે. સમગ્ર દેશનો આંકડો મિત્રો ગયા શુક્રવારે જે આવ્યો ઉંચવાયો છે, પણ રાજ્યવાર આપણે જોશું તો એની અંદર વાવેતર ઘટેલું દેખાશે. ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે વાવેતર ઘટીને આવશે એવું ખેડૂતો પણ કહી રહ્યા છે અને અત્યારે વેપારી અંદાજ પ્રમાણે 15-20% ઘટાડો થશે એવું લાગી રહ્યું છે. ઉત્તર ભારતની અંદર લગભગ 30% ઘટાડો હોય એવી શક્યતા છે. ત્યાં આગળ ઉત્તર ભારતની અંદર એક મહત્વની વાત, ગઈકાલે જે આવી હતી રાત્રે, એ પછી ગુલાબી ઈયળને લગતી છે. વાવેતર થયા અને થોડો સમય થયો ત્યાં ગુલાબી ઈયળનો ત્યાં ઉપદ્રવ શરૂ થયો છે, એટલે ત્યાંના ખેડૂતો એના ઉપાયો શોધી રહ્યા છે.
હાલ પૂરતું કપાસ બજાર રૂ બજારની અંદર ટકેલું વલણ છે, થોડો ઘણો સુધારો હજુ થઈ શકે, પણ કપાસિયા અને ખોળમાં જેમ સુધારો થયો છે એવો સુધારો થોડો થોડો હજુ ચાલુ રહેશે, કારણ કે કપાસની અછત છે અને સામે માંગ પણ છે. પણ હવે કદાચ ચોમાસું શરૂ થયું છે તો કેટલી માંગ રહેશે એ જોવાનું રહેશે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.